એક સુવિચારથી મારા કાર્યક્રમની શરૂઆત કરું તો સાહેબ મોટી હસ્તી મળે એના કરતાં એક હસ્તી વ્યક્તિ મળે ને તો દાડો સુધરી જાય, જીવન સુધરી જાય અને દિવસ સુધરી જાય. કવિ લખે છે કે અમીરો કે ચહેરે પર કભી મુસ્કાન નહીં હોતા, અમીરો કે ચહેરે પર કભી મુસ્કાન નહીં હોતા, ગરીબો કે ચહેરે પર કભી થકાન નહીં હોતા. અરે સબ કુછ ખરીદ સકતી હૈ દુનિયા દોલત સે, પણ શુક્ર હૈ કે મુસ્કુરાહટ કિસી કી ગુલામ નહીં હોતી. સુખની બે ચાવી છે. હા તમે જો સુખી થવું હોય તો બે ચાવી અત્યારે હું અહીંયા રામ ઓડિયો મારફતે હું બતાવું તમને કે સુખની બે ચાવી છે, એક ખડખડાટ અને એક ઘસઘસાટ. ખડખડાટ જે માણા દાંત કાઢે એ કોઈ દી દુખી ન થાય, અને એક ઘસઘસાટ હોઈ જાય એ કોઈ દી દુખી ન થાય. નીંદર આવી જવી જરૂરી છે. ખડખડાટમાં પાછું ધ્યાન રાખવું પડે, અમુક અમુક જગ્યાએ દાંત કઢાય, અમુક જગ્યાએ ન કઢાય. દાખલા તરીકે કોકની નનામી બંધાતી હોય તો ત્યાં દાંત ન કઢાય, હાલો હાલે ઉપાડો ઝટ મહાન ભેળો કરો, કોક ધીબી નાખે. હા દાંત કાઢવાના ઠેકાણે દાંત કઢાય. બીજી ચાવી છે ઘસઘસાટ. ઘસઘસાટ સાહેબ હોઈ જવાય પણ હોતું ન રહેવાય. હા જેટલા પડ્યા રહ્યા એટલા તો રેડાય રહ્યા, સમજાય ને આમાં, પડ્યા રહ્યા એટલા રેડાય રહ્યા, પડ્યું ન રહેવાય. હા કુંભકર્ણની જેમ અમુક અમુક તો પડ્યા રહીએ. હા એક જણો તો હમણાં 10 વાગ્યે ઉઠ્યો સવારે, તેની ઘરવાળીએ કીધું એ કે કારખાને નથી જવું તમારે, એ કે હવે 10 વાગ્યા, હવે રાંધી નાખ દાળ ભાત શાક રોટલી જમીન પછી જાઓ. એ તો રાંધી નાખ્યું વિચારીએ, તે દાળ ભાત શાક રોટલી પાપડ મરચા અથાણા ખાઈને પાછો હોઈ ગયો. 1 કલાક પછી ઉઠાડજે. ઓલી 1 વાગ્યાને ઉઠાડવાનું ચાલુ કર્યું ને 4 વાગ્યે ઉઠ્યો. 4 વાગ્યે ઉઠ્યો, તેની ઘરવાળીએ કીધું એ કે તમારે હજી કારખાને ન જવું, 4 વાગ્યા હવે હું જાય, હવે કાલ હવારે. અટાણે તમે નહીં માનો, આ હું તો રહ્યો ને એમાં ઈ અટાણે ટિફિન લઈને કોકના કારખાનામાં જાયશ. આ પડ્યા રે એ તો રેડ્યા રે સાહેબ. અને બીજી વાત એ કરી દઉં તમને કે દુઃખની પણ સાહેબ બે ચાવી છે. હા બહુ સમજવા જેવું છે, દુઃખની બે ચાવી છે, એક બબડાટ અને એક કકળાટ. બબડાટ થાય ને એટલે કકળાટ થાય. હા તમે જો આ હાહુ વહુમાં બબડાટ વધી ગયો ને એટલે કકળાટ વધી ગયો, કકળાટ વધી ગયો એમાં સૂટા શેડા વધી ગયા. બબડાટ કોઈ દી ન કરો, અને સમજ્યા વગરનો બબડાટ કરો ને એટલે જ કકળાટ થાય. હા એક જણો તમને માથે પાટો બાંધીને નીકળ્યો ને, તેનો ભાઈ બધામો મળ્યો, એને કીધેલા હું ચૂલા, એ કે ભાઈ ઘરવાળીના વખાણ કર્યા કે સૂટો દસ્તો માર્યો. તે ઓલો કે કઈ ઘરવાળીને વખાણ કરે એ કે સૂટો દસ્તો થોડી મારે, એ કે પણ તારી ઘરવાળીના વખાણ કર્યા. તે ઓલા માથામાં પાટો બાંધ્યો તો નહીં, ભાઈ બંધે બેસ્યા ઢીકા મારી લીધા, મારી ઘરવાળીને તું હું લેવા વખાણ કર. મજા છે. હમણાં ગામડામાં એક જણો ગોંડા લઈને જતો હતો ને, તો એમાં ભટકાણો, તે પગમાં હરિયો આવ્યો, હરિયો આવ્યો ને ઘેરે લાવ્યા દવાખાનેથી, ડોશીમાં બાજુમાં ડોશીમાં ખબીર કાઢવા આવ્યો. આમ તો ડોશીમાની ભાષામાં જ લઉં તમને મજા આવશે. ડોશીમાં ખબીર કાઢવા આવ્યા એટલે ડોશીમાં આવીને કે કહું છું ક્યાં છે ભોપો, તે કીધું ખબર કાઢતી આવું કે માં આ તો કાલ નો દવાખાને થી આવ્યા છે ને તમે આજ ખબર કાઢવા આવ્યા. આ તો પણ તાર બાપા કઈ નવરી થવા દે ત્યાં આવું ને બાપા. બાપા હું કે, અરે પણ એને દોખતો તું માથું અને તાજો કરેલો ટકો, તે ઓલો હજયો બે ત્રણ ઠેકણ વાગી ગયેલો ને ભાઈ, તે કીધું બામ સો પડી દો, બામ સો પડતી તી ને ઓલો વાગેલો હજય આમ થાય ને તે ઓલે તારો બાપો. વળી માથું ધોવ, 3-4 વાર માથું ધોયું, તી માંડ બામ સોપડા ને ભાઈ કીધું ખબર તો કાઢતી આવો, તે ભોપા પાસે ગયા. ભોપાને જઈને કે ક્યાં છે બધા, હવે માં સારું છે, દવા દારૂ લીધા. ઓલો ભોપો પીડ્યો પીડ્યો કે દારૂ તો હોંડા હાંકતા પેલા લીધા હતા. કોણ સમજાવે આને. હા એક જણો જમવા બેઠો ને, જમવા તે અડદની ડાળ એની ઘરવાળીએ પીરી. ઓલો જણો આમ આવે આમ આવ્યું ને, આ હું કાલે અડદ પમદી અડદ, અત્યારે અડદની ડાળ તને બુદ્ધિ જોવું છે કે નહીં કાંઈ. ઓલી કોઈ હું છે પણ મારી બા કહેતા હતા કે હું તાર બા કહેતા, માર બા કહેતા હતા અડદની ડાળ જે કાયમ ખાય ને એને શક્તિ આવે. કે તારી બા એવું કહેતા હતા પણ મારી બા હું કહેતા હતી, હા ભે મારી બા એમ કહેતા હતા કે અડદની ડાળ કાયમ ખાય અને આવતો જન્મ ગધેડાનો આવે.
ઓલી બાય મળી રોવાય કે તઈ હાસો ગયા જન્મે તમે નકરી કે અડદની ડાળ જ ખાધી છે. હા, એક અમારે ભાઈબંધના મિત્રોના લગ્ન હતા, તે અમે ચાર પાંચ મિત્રો, મને કે જાનમાં આવવાનું છે. મેં કીધું વાંધો નહીં. તો જાનમાં અમે ગયા, જાનમાં ગયા ને બરોબર આપણે એ પ્રસંગમાં એવો એક પ્રસંગ આવે છે કે અત્યારે આ બહુ નવીન આવી ગયું છે, પહેલાં આવું કાંઈ હતું નહીં. અને બરોબર દીકરી છે કન્યા એ હાર લઈને વરરાજાને પહેરાવવા આવે ને એ બાજોટ માથે ઊભો હોય ને એ પછી ત્યાં સામો બાજોટ મુકાઈ જાય ને એ હાર પહેરાવે ને એ હાર પહેરાવવા બરોબર જે આ કન્યા આવી, તમારો ભાઈબંધ ભેગો હતો ભોપો, મને કે પ્રફુલભાઈ પૈસા આની પાસે લેવા હો. અરે મેં કીધું રહેવા દે ભાઈ, એક તો આનું માંડ માંડ થયું છે ને ક્યાંક છટકશે. મને કે ભાઈ એવું કાંઈ નહીં, તે હાર પહેરાવવા બરોબર એ તૈયારી કરીને તા અમારા ભોપાએ કીધું ભાભી ઊભા રહેજો, પહેલાં 500 રૂપિયા આપો પછી હાર પહેરાય. એ કે ભાઈ 500 રૂપિયા તો અહીંયા છે નહીં, એટલે તો તમારા ભાઈનું ઘર બાંધ્યું. હા, એટલા રૂપિયા હોય તો હું જાઉં એવી નથી ભાભી. એમ ભાઈ કરા ફાડ ના દે. મેં કીધું એક કામ કરો ભાભી, પૈસા ન હોય તો એક કામ કરો, અમારો ભાઈબંધ વરરાજો છે ને એના ઉપર તમે એક શાયરી બોલો એટલે હાર પહેરાવા દઈએ. હાલો, હવે એને શાયરી જે ભાભી બોલ્યા છે ધનુ રોપડી ગયું અમને. એ કે ઈ બોલ નાખું લ્યો. એ કે લાલ મણી તોડ્યા લીલા મણી તોડ્યા. અમે બધા કીધું વાહ 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 વાહ. લાલ મણી તોડ્યા લીલા મણી તોડ્યા, તમારા ભાઈબંધ હાટુથી મેં 7 જણાને છોડ્યા. એટલે વરરાજો અમારો મિત્ર હતો એ તો ત્યાંથી સૈટકો પાયો, હજીને જ હાથમાં આવ્યો. મેં કીધું આ ભાઈ શાયરી એ તો આપણો ભાઈબંધ ખોયો. હા, હજી હજી રખડે બોલો. એટલા માટે કીધું છે કે બે વાર વિચારો અને એક વાર બોલો સાહેબ. આ વિચાર્યા વિનાનું બબડાટ કરીને એટલે જ આ કકળાટ થાય છે. એટલે બે વાર વિચારો અને એક વાર બોલો. હુથાર તમે જોજો, તમે કોઈ પણ લાકડું દતાળ બનાવવા હાટું દઈ આવ્યા હોય, અમારા કાઠિયાવાડી ભાષામાં વાવણી વાવવા ટાણે જે દતાળ જે વાવતા હોય ને ત્રણ દાતા હોય એને અમારે દતાળ કહે. એ દતાળ દઈ આવ્યા હોય, હાગનું લાકડું હોય, મોંઘામાં મોંઘું લાકડું હુતારને તમે દો એટલે હુતાર છે એ બે વાર વિચારે અને એક વાર કાપે. વિચાર્યા વગરનું હુતાર કાપી નાખે ને તો દતાળ બનાવવાને બદલે મોય થઈ જાય. પછી હું છોકરાને રમવા દેવી. પણ શબ્દની સાહેબ બહુ તાકાત હોય છે, વિચારીને બોલવું એક મહત્વનું છે ને શબ્દની તાકાત હોય છે. અમારો કવિ શ્યામ લખે છે કે શબદ ગણેશ દેવ, શબદ શારદા નમો, શબદ હિ બ્રહ્મા વિષ્ણુ મહેશ કહાવે હે, શબદ હિ સુખ દુઃખ, શબદ હિ હાનિ લાભ. અરે સાહેબ, શબદ છે સુખ દુઃખ, શબદ છે હાનિ લાભ, શબદ હિ બાંધે, શબદ હિ બાંધ સુડાવે હે, શબદ હિ દંગ રંગ ઢંગ રખ દેતે દિલ, કહે શ્યામલ એક શબદ સે બાત બન જાવે. શબ્દ હારો થઈ આવી જાય ને સાહેબ, કોકના સંભળાઈ જાય તેના કાનમાં પડે તો એની જિંદગી બની જાય. આ શબ્દની કિંમત હોય સાહેબ. હું કાયમ માટે મારા કાર્યક્રમમાં એમ કહું છું કે ખાવામાં કોઈ ઝેર ઘોળી દે તો એનો ઈલાજ છે, પણ કાનમાં કોઈ ઝેર ઘોળી દે ને સાહેબ તો એનો ક્યાંય ઈલાજ નથી. સાહેબ, જીભ બધાના મુખમાં છે, પણ કોણ કેવી રીતે ઉપયોગ કરે છે ને એ મહત્વનું છે. આ દેહવાળી તમે જુઓ, દેહવાળીનું કામ હળગવાનું છે. એ તો ભાઈ પાપી હળગાવે તો હળગે, ધર્મી હળગાવે તો હળગે. કેના હાથમાં છે એ મહત્વનું છે. દિહવાળી કોઈ હારા માણાના હાથમાં આવે તો ચૂલો પ્રગટાવી અને હરિહરની આકલ પાડી દે, અને નરાધમના હાથમાં આવે તો કોકના ખોયડા હળગાવીને બીડીઓ હળગાવી લે. હમણાં એક મારો ભાઈબંધ મને મળ્યો, મેં કીધું એટલે મેં સાંભળ્યું તે લગ્ન કરી લીધા. મને કે સાચી વાત છે. મેં કીધું બોલાવ્યા નહીં. મને કે એમાં હું યાર આમ બહાર આઉટ ઓફ સ્ટેશનમાં જ લઈ આવ્યું. મેં કીધું આઉટ ઓફ સ્ટેશન એટલે મને કે ટાવર નો પકડાય ન્યા ઇન્ડિયા બારો. તે મેં કીધું કાંઈ વાંધો નહીં, પણ નામ શું છે ભાભીનું? મને કે ગૂગલ. એલા કીધું ગૂગલ મોબાઈલમાં આવે. તો મને કે યા આને એક પ્રશ્ન પૂછું અને 10 વખત એકનો એક જવાબ આપે. ગૂગલમાંય મને કે એવું નામ આય ગૂગલ, એમ કરીને ગૂગલ નામ રાખ્યું. બોલો. હા, હમણાં પતિ પત્ની બે બેઠા હતા ને, તે કંઈક કોઈક વાતમાંથી ઝઘડો થઈ ગયો, એકાબીજા શંકા કરે. તમને એ કે તમારા ઉપર મને શંકા જાય છે. તે એની ઘરવાળીની બે બાયધ્યા, બાયધા તે એમાં ઓલાએ કીધું કે જો સાંભળ, હું જો તને પ્રેમ ન કરતો હોઉં અને તારાથી મેં કાંઈ છુપાવ્યું હોય અને તને મેં કાંઈ દગો દીધો હોય તો ભગવાન મને હટણે નટણે મારી નાખે. તે ઓલી બાય રોતી રોતી કે તમારે ન જ જાવું. તો મેં તમારથી કઈ દગો કર્યો હોય ને તો ભગવાન અટાણે અટાણે મને વિધવા કરે.
પેલા મરવાનું તો આને જ આવ્યું. બોલો ભાઈ બુદ્ધિશાળી છે. મારો ભાઈ બન છે, મને એક દી ફોન આવ્યો, મને કે પ્રભુલભાઈ આવો ને, એક્સિડન્ટ થયું છે ને, ટાંટિયો ભાંગી ગયો લાગે છે. ટાંટિયો ઇંગ્લિશનો આછડો થઈ ગયેલો. આ વાંકા બેહીને જે બોલા હોંડા આંકે છે ને, એની આવી જ હાલત છે બધાય. હું તો કહું છું, આ તમે હોસ્પિટલમાં જાઓ ને, આ મૂસા ટાંટિયા લઈને પીડ્યા છે, નકરા હરિયા ચડાવ્યા, કોણ તો હોંડાવાળા. તે મને ફોન આવ્યો તો હું ગયો ને, 108 ફોન કરીને દવાખાને લઈ ગયો. તે દવાખાને ગયા ને, તે ત્યાં સામે ઓલા બેઠેલા દર્દી બીજા, બે પગમાં પાટા હતા ને, આવડા એને પૂછ્યું ઓલાને, ઈ કે તમારે બે ઘરવાળી છે? તઈ મને ખબર પડી કે આ પગ તો એની હોવે ભાંગ્યો છે. એક્સિડન્ટનું જ ખોટું બોલ્યો, બે ભાંગ્યા કે બે ઘરવાળી છે એમ. અમુક કહેવતું તમે જોવો ને તો અમુક કહેવતું હાવ મૂળથી જ ખોટી. બોલો, હાવ મૂળથી ખોટી. દાખલા તરીકે, ધાર્યું ધણીનું થાય. એટલે ભાઈ કોઈ દી છું, એક જ ધણીનું ધાર્યું થાય છે ઉપરવાળાનું, બાકી કોઈનું નીચે વાળા ધણીનું ધાર્યું છે હોય દાખલો નહીં. હા કોઈ દી. અને તોય ઘણા તમે જોજો ને વટ કરતા હોય. હા માભો તો મૂકે ને, આબરૂ જવાનો દે. ઘણા ઘણા આપણે કઈ કહી ને કે ભાભીને પૂછી લેજો, એમાં એને શું પૂછે, એની વાહે વાહે આયેલા જાય ને તો એ રહડામાં પૂછતો હોય, એમાં એને શું પૂછે. અને માત્ર આ બેનો તમે જોવો ને, આ બેનો ઘણી વાર આપણે કઈક વાતમાંથી વાત નીકળે એટલે શું કે ખબર છે, મારે ઈને પૂછવું પડે, હરામ કોઈ દી પૂછતી હોય પણ વટ જમાવે એમ. હા એક બેન તો એના છોકરાને ટીપતા હતા ને, તે છોકરાને બાપાએ કીધું, એ કે શું કામ મારે હને, ઈ કે પણ આ આધુનિક જમાનો, ઈ કે અને મને ઈ કે માં કીએ, બા કીએ, કે તને હું કીએ, મમ્મી કા મોમ, આધુનિક જમાનો. એ ટીપા જ મળી. તેનો બાપો કે ભાઈ માર માં ઈ નહીં બોલે, અરે ઈ હું એનો બાપ બોલે. ઓલે ઉભો ઉભો અકલ મઠો, ઈ કે લાય હું બે ત્રણ વાર કહી દઉં પણ એને રહેવા દે. આ વાત પાછા અકલ મઠા. હમણાં એક બેન રૂમમાં મેકઅપ કરતા હતા, હાહુમાં એ પૂછ્યું, બોલાવો ક્યાં છે? માં એ તો મેકઅપ રૂમમાં છે ને, મેકઅપ કરે છે. તે વો આમ મૂંગા મૂંગા બાર આવ્યા, હાવ આમ ઓઠામ આમ થાય સમજ્યા. તે હાહુ એના છોકરાને પૂછ્યું, બાઈએ બટા તારી હવે કઈ મૌન વ્રત લીધું છે? અને હવાની કઈ બોલતી નથી. છોકરાએ કીધું, બા મૌન વ્રત નથી લીધું, પણ બરોબર મેકઅપ કરતી હતી ને એમાં લાઇટ વૈગી અને બાજુમાં ફેવિકની ઓલી ચીહી પડી હતી, તે લિપસ્ટિક લગાડવા ગઈ ને તે ફેવિકી હાથમાં આવી ગયું, લગાડી દીધું, તી સોટી ગયા ડોહા. હવે એ ઉખડે તઈ બોલશે. તઈ ડોશીમાં એ કીધું, ભગવાન કરે કાયમ મેકઅપ ટાણે લાઈટ વહી જાય. આ દુખી કેવા ચા છે. એક જણો હમણાં દારૂ પીને ઘેરે આવ્યો ને, તે વાયણું ખખડાયું, તેની ઘરવાળે ઉખાડ્યું. ઉઘાડ્યું ને તો ઓલો ઉભો ઉભો કે, તમે કોણ? ઓલી ભાઈ કે, તું મને ભૂલી ગયો. અરે મને તું ભૂલી ગયો? ને ઓલો ઉભો ઉભો કે, નસ્યો નસ્યો દરેક મુસીબત ને ભૂલાવી દે છે બેન. પાછો વેળ પાછો. એક જણો બેંકમાં લોન લેવા ગયો, તે પી ગયેલો. મેનેજર સાહેબ ને કીધું, કે સાહેબ લોન હાડું હું 3 લીટર ખાવું છું, આ થાય ગઈ ક્યાં? અને હોન્ડર પેટ્રોલ કઈ મફત આવે છે? હીટરનું લીટર, હીટરનું અને 3 કાઢે એમનું આવે સાહેબ. લોન તો દેવી પડે, રિટર્ન દેવી પડે. સાહેબ કે, શાંતિ રાખો, હમણાં બેલેન્સ નથી બેંકમાં, કાલ આવજો. રિટર્ન જોઈ મારે પૈસા જોઈ, બીજી વાત નહીં. મોદી સાહેબ કે 5 મિનિટમાં લોન પાસ થાય, તમે ટેન્શન નહીં કરો છો. તઈ મેનેજરે કીધું, ભાઈ શાંતિથી વાત કરો, ધીરજથી વાત કરો, નમ્રતાથી વાત કરો. બોલાવો શાંતિ નમ્રતાને ધીરજને, બધા યારે વાત કરેલું, હું કઈ ફાદી નથી પડતો કોઈથી. હા ને કોણ સમજાવે. હા એક જણો તમને મારી પાસે આવ્યો, મને કે મારે જ્યોતિષ પાસે જવું છે ડુંગળી જોવડાવવા. મેં કે ડુંગળી થોડી જોવડાવાય? અરે મને કે ખબર પડે ને આપણા કિસ્મતમાં હું લખ્યું છે. મેં કીધું, ઈ કુંડળી
કુંડળી નહીં, તે જ્યોતિષ પાસે ગયો તો જ્યોતિષ પાસે જન્મ કુંડળી કાઢીને પછી આવડાને કીધું એ કે તમારી જન્મ કુંડળીમાં નકરા પૈસા પૈસા જ છે. આવડો કે એ પૈસા છે એ બરોબર છે, પણ બેંકમાં ટ્રાન્સફર કેમ કરવા એ શીખવાડે. એક જણો બીજો આવ્યો એ કે તમને શું નડે છે જ્યોતિષ? કે મને એ કે આમ દીવથી આવું ને તો ઉનાનું ચેકપોસ્ટ નડે છે. ઈ નીકળી જાય ને તો જલસો પડી જાય, આને ધંધો ખાલું કરવો છે. એક બાપા તમણા બજારમાં હિબકા ભરી ભરીને રોતા હતા. મેં કીધું બાપા કેમ રોવો છે? હાથમાં કાગળિયું ને વાંચે જાય ને હિબકા ભરે કરે. મેં કીધું બાપા રોવોમાં આ વાંચીને તમે રોવો છો? મને કે બેટા એમ એવું છે, આ તારી કાયકીનું મને કે પ્રમાણપત્ર મારા હાથમાં આવી ગયું આ 65 વર્ષ પહેલાંનું. મેં કીધું તો? અરે પણ મને કે એમાં લખ્યું છે કે વર્તણૂક સારી, કોમળ સ્વભાવ અને શાંતિ પ્રિય. આ માયલું આમાં કાંઈ છે અને આ કોણે દીધું એને હું ગોતું કીધું ને મને ખબર હોય ને આનું પ્રમાણપત્ર કેવું કાઢવું. કહું છું તમને મારા રોક્ષમાં મજા આવી ને બાપા, તો રામ ઓડિયો રોક સર્ચ કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ને બાપા, શું વાંધો છે? મજા આવી હોય તો જય માતાજી. હા.